નમસ્કાર દોસ્તો, ભાષા સાહિત્યમાં સાહિત્યના બે સ્વરૂપો છે. એક છે ગદ્ય સ્વરૂપ અને બીજું પદ્ય સ્વરૂપ. પદ્ય સ્વરૂપોમાં પણ જેને આપણે કાવ્યો કહીએ છીએ એ કાવ્યોના પણ ઘણા બધા પ્રકારો છે. આજે એમાંનો એક પ્રકાર શીખવાના છે જેનું નામ છે લોકગીત. મિત્રો, લોકગીત ભણતા પહેલાં હું તમને એક ગીત સંભળાવવા માગું છું, જે છે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. પ્રથમ આપણે એનો અર્થ જોઈએ તો લોકો વડે રચાયેલું, લોકો મુખે ગવાયેલું અને લોકો માટે ગવાતું ગીત એટલે લોકગીત. આમાં ક્યાંય કોઈ લેખકની સ્પષ્ટતા હોતી નથી. એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, કોના દ્વારા ગવાયું, પરંતુ વર્ષોથી પરંપરાથી આપણા સમાજમાં કેટલાક ગીતો ગવાતા રહ્યા છે, તો આવા ગીતોને આપણે લોકગીત કહીએ છીએ. લોકગીતમાં ઘણા બધા પ્રકારો છે. એમાંનો એક પ્રકાર છે દુહો. દુહાનો અર્થ થાય દુ એટલે બે. બે બે લીટીમાં રજૂઆત સાંભળીને તમારે હા કહેવું પડે એવી રચના એટલે દુહા. બીજા શબ્દોમાં કહેવું હોય તો ઓછા શબ્દોમાં વધુ કહેવાની કળા એટલે દુહા. બીજો પ્રકાર છે વિરહ ગીત. વિરહ ગીત એટલે જેમાં વિરહની વેદના વ્યક્ત થતી હોય. હવે જ્યારે વિરહની વેદનાની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે પ્રિયતમા અને પ્રિયતમની વાતો આવે, અને એમાં ક્યાંક પ્રિયતમાની વિરહની વેદના હોય અને ક્યાંક પ્રિયતમની વિરહની વેદના હોય. એના માટેના ઘણા બધા ગીતો છે જે આપણે એક જોઈ લઈએ. હવેથી બીજો એક પ્રકાર છે તે લગ્ન ગીત છે. આપણી સામાજિક પરંપરા મુજબ લગ્ન ગ્રંથિ એ સમાજનો એક જાણે કે સંસ્કાર હોય એવી સ્થિતિ છે, અને એ સંસ્કારોમાંનું લગ્ન ગીત વખતે ઘણા બધા ગીતો ગવાતા હોય છે. જોઈએ આપણે એક લગ્ન ગીત જેમાં એક પિતા કંકોત્રી લખવા બેઠા છે અને પોતાની દીકરીના લગ્ન માટેની કંકોત્રીનું ગીત એક છે, કંકુ છાંટી કંકોત્રી મોકલી. ત્યાર પછી બીજો એક પ્રકાર છે છંદ. છંદ જેમ દુહાની વાત કરી એમ છંદ પણ આપણા સાહિત્ય લોક સાહિત્યનો એક પ્રકાર છે. છંદની એક વિશેષતા છે જેમાં રવાનુકારી શબ્દોનું વારંવાર પુનરાવર્તન થતું હોય. શબ્દોમાંથી લય તેમજ ચોક્કસ અર્થ નિષ્પન્ન થતો હોય તેવી વિશેષ રીતે ગવાતી રચના એટલે છંદ. સ્ક્રીન ઉપર તમને એક સરસ મજાનું
છંદનું ઉદાહરણ જોઈ શકો છો, ડમક 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 દાદુરાવ ડમક ડમક ડમક. તો આ જે છે તે છંદનો એક ઉત્તમ પ્રકાર છે. આ સિવાય અન્ય પણ લોકગીતના પ્રકારો છે, એમાંનો એક છે બાળગીત, હારડા, મરસિયા, વિદાય ગીત, ઋતુગીત અને વિરહગીત. મિત્રો, આ ગીતોના સામાન્ય મેં તમને ઉપર છેલ્લી જાણકારી આપી છે. આના વિશે ભણવું હોય, વિચારવું હોય તો ઘણું બધું ગહનમાં અભ્યાસ થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.